राज्य सरकार ना शालाओं शुरू करवाना निर्णय बाद तमाम जग्याओं पर नी शालाओं शुरू करवामा आवी छे। तेवा समय वडिया चलाला अने धारी मुकामे शालाओं शुरू करवामा आवेली छे। तमाम जग्याओं पर सोशियल डिस्टेंसिंग ना पालन, चेहरा उपर मास्क अने राज्य सरकारे बहार पाडेली एसओपी ना अनुसंधाने शालाओनो शुभारंभ थयेलो छे। રાજ્યમાં શરૂ થયેલા શિક્ષણ કાર્યમાં વડિયાની સ્કૂલો પણ આજરોજ ખુલ્લી મૂકવામાં આવેલી હતી। વડિયા શહેરની સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું હતું। શહેરની સુરગવાડા સાર્વજનિક સ્કૂલ ખાતે સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવેલા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હોંશે હોંશે સ્કૂલે પહોંચવા માટે અનુરોધ કરવામાં આવેલો હતો અને તેને પરિણામે 10 અને 12 કે જે બોર્ડની પરીક્ષા છે તેના માટે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યની શરૂઆત થતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ રાજ્ય સરકારની સૂચના મુજબ ધોરણ 10 અને 12ની સ્કૂલ ખોલવામાં આવેલી છે, ત્યારે આજરોજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા ખાતે પણ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના ટ્રસ્ટી રસિકદાદા અને મહેશભાઈ અને તેમની ટીમ દ્વારા બાળકોને મોઢે માસ્ક અને સેનેટાઇઝરની તમામ સૂચનાઓનો ખ્યાલ રાખવામાં આવેલો હતો, જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની અંદર આજરોજ ગાયત્રી યજ્ઞ કરી નિશાળ ખુલ્લી મૂકવામાં આવેલી હતી। महाराज की जय, गायत्री माता की जय, ब्रह्मज गुरुदेव की जय। ओम गायत्री परिवार ट्रस्ट संचालित गायत्री संस्कार विद्यालय आजे जारे ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ રહી છે ત્યારે સરકારશ્રીના બધા જ નિયમોનું પાલન કરી વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને તેમજ હાથ સેનેટાઇઝ કરાવડાવી અને થર્મલ ગનથી બધાનું ટેમ્પરેચર માપી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને આજે અમે શાળા શરૂ કરી રહ્યા છીએ। ત્યારે સર્વપ્રથમ વેદમાતા ગાયત્રીને પ્રાર્થના કરી ગાયત્રી મહાયજ્ઞમાં બબે આહુતિ આપી અને વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં ભણવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી વેદમાતા ગાયત્રી મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે કોરોના ની મહામારીનો રોગ સારાએ વિશ્વમાંથી નાબૂદ થાય અને ફરી બધી શાળાઓ પાછી ધમધમતી થાય। કોરોના કહેર બાદ આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરી દેવામાં આવેલી છે અને આ શાળાઓ શરૂ થતા ધારીની પણ તમામ શાળાઓ ખુલી ગયેલી છે, જેમાં કેબી લલિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શારદાબા સ્કૂલની મુલાકાત લેતા 300 દિવસ બાદ સ્કૂલ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળેલો હતો અને ઓનલાઈન કરતા સ્કૂલના ભણતરમાં વધુ સમજી શકાય છે તેવું પણ વિદ્યાર્થીઓએ જણાવેલું હતું। શારદાબા સ્કૂલ દ્વારા એક ટીમ બનાવીને સેનેટાઇઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને ટેમ્પરેચર ગન દ્વારા બધા જ વિદ્યાર્થીઓની તપાસ કરી સ્કૂલનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું હતું। આ સાથે સરકારશ્રીના આદેશ મુજબ ગાઈડલાઈન પ્રમાણે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલું છે।